અસલામલમ વરમતુલ્લા વબરકાતું બિસ્મિલાહમાન રહીમ ધોરણ છ પાર્ટ એક એમાં આજે આપણું ભાગ એટલે કે પાઠ સાતમો છે આજે આપણે જોવાના છીએ કમ્પ્યુટરના પ્રકારો હવે કમ્પ્યુટરના ચાર પ્રકાર છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કમ્પ્યુટરના પ્રકારો સુપર કમ્પ્યુટર મેઇન ફ્રેમ કમ્પ્યુટર મિની કમ્પ્યુટર અને માઇક્રો કમ્પ્યુટર મિની કમ્પ્યુટર અને માઇક્રો કમ્પ્યુટર ચલો આગળ વધીએ એના વિશે આપણે જાણકારી મેળવીએ તો તમને અહીંયા ચિત્રમાં જોવાય છે સુપર કમ્પ્યુટર હવે સુપર કમ્પ્યુટરનો અહીંયા એક ચિત્ર જોવાય છે સુપર કમ્પ્યુટર એટલે હેવી કમ્પ્યુટર વધારે એક કરતાં વધારે જે કમ્પ્યુટર સાંકળેલા હોય એક રેકમાં અથવા બીજી કોઈ જગ્યાએ તો એને સુપર કમ્પ્યુટર કહેવામાં આવે છે જેવી રીતે ભાઈ ગૂગલનો ડેટા સેન્ટર યાહુનો ડેટા સેન્ટર વોટ્સઅપનો ડેટા સેન્ટર આ બધા સુપર કમ્પ્યુટરથી જોડાયેલા હોય છે એટલે આપણને આટલી ફાસ્ટ સર્વિસ આપી શકે છે આગળ વધીએ એના વિશે આપણે ચોપડીમાં શું લખેલું છે તો ભાઈ કદ કિંમત ઉપયોગ ઝડપ તથા ક્ષમતાઓ આધારે કમ્પ્યુટરનો નીચે મુજબના પ્રકારોમાં વર્ગીકરણ કરી શકાય હવે પહેલું સુપર કમ્પ્યુટર હવે સુપર કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર ઘણા મોટા કદના હોય છે આથી આથી તેમને રાક્ષસ એટલે કે રાક્ષસ પણ કહે છે અત્યંત જટિલ ગણતરી એટલે કે બહુ વધારે ગણતરી હવે ગણતરીમાં ખાલી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર નથી આવતો હવે બહુ વધારે બીજી કોઈ ગણિતના દાખલાઓ અથવા ઇમેજનો સંગ્રહ વિડીયોઝનો સંગ સંગ્રહ જેવી રીતે યુટ્યુબ કરે છે એ બધું આવી ગયું એ બધું સુપર કમ્પ્યુટરના લીધે થાય છે જેમાં ખૂબ જ વધારે ઝડપ અને ચોકસાઈ જરૂરી જરૂર પડે છે તેના માટે જે આ જે છે સુપર કમ્પ્યુટર બનાવવા માટે એમાં એના પણ ખાસ એન્જિનિયર્સ આવે છે જેનાથી આ લોકો પૂરી સિસ્ટમ તૈયાર કરે છે હવે એમાં રેકમાં એક કમ્પ્યુટર નથી હોતો એક કમ્પ્યુટર નથી હોતો અને સુપર કમ્પ્યુટર એક નથી હોતા એકથી વધારે પણ હોઈ શકે છે સુપર કમ્પ્યુટર માત્ર નેવો સેકન્ડમાં તેનો કાર્ય કરવા માટે તેમનો ઉપયોગ થાય છે ચોકસાઈ જરૂર પડે તેવા કાર્યો કરવા માટે તેનો ઉપયોગ થાય છે તમારા પીસી જેમ કામ કરતા વીસ કલાક લાગે તે કામ સુપર કમ્પ્યુટર માત્ર નેવ સેકન્ડમાં કરી શકે છે જેવી રીતે નેવ કલાક એક આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ તમારી એક ફાઇલ છે જેનો ડેટા જેનો જીબીમાં છે પાંચસો જીબી છે તો હવે એ જે કામ જે છે એ આપણો જે ઘરનો જે પીસી હોય અથવા સ્કૂલમાં જે પીસી વપરાય એને વીસ કલાક લાગતા હોય તો એ કમ્પ્યુટર જે સુપર કમ્પ્યુટર છે એ નેવ જ સેકન્ડમાં કરી આપે છે જેવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો સૌથી પહેલું હવામાનની આગાહી આજે વરસાદ પડવાનો છે કે નથી હવા કેવી રહેશે એ બધું સંરક્ષણ ટેકનોલોજી આપણી જે બોર્ડર્સ પર જે ટેકનોલોજી સુરક્ષિત રાખવા માટે આપણને થાય છે એને તથા વૈજ્ઞાનિક સંશોધનો એટલે કે વૈ વૈજ્ઞાનિકો કોઈ એવું શોધ કરવા માંગતા હોય તો એના માટે પણ સુપર કમ્પ્યુટર ઉપયોગ થાય છે સ્પેસ ટેકનોલોજી એટલે કે અંતરિક્ષની જે ટેકનોલોજી છે રોકેટ છે રોકેટ કેવી રીતે હવા સે સેટેલાઇટ કેવી રીતે એને જોડવાનું કેવી રીતે એને લોન્ચ કરવાનું એ બધું જે છે એ બધું જ સુપર કમ્પ્યુટરના લીધે થાય છે સેટેલાઇટ બનાવવી હોય રોકેટ બનાવવા હોય પ્લેન બનાવવું હોય સ્પેસ ટેકનોલોજી બનાવવી હોય બધી જ વસ્તુ સુપર કમ્પ્યુટરના લીધે શું થઈ છે આસાન પણ થઈ છે અને ઝડપ પણ થઈ છે અવકાશમાં છોડવામાં આવતા જે સેટેલાઇટ્સ છે સેટેલાઇટ બનાવવા તથા બનાવવામાં તથા તેમને અવકાશમાં છોડવા માટે તેમજ તેમની ગતિવિધિ નોંધવા માટે અને તેનું નિયંત્રણ કરવા માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવે તમે અહીંયા એક વસ્તુ જાણી લો કે સેટેલાઇટ બનાવવા તથા તેમને અવકાશમાં છોડવા હવે અવકાશમાં છોડવા માટે પણ એક અલગથી એક એને સેટેલાઇટ લઈ જવા માટેનું એક યંત્ર આવે છે જે સ્પેસમાં લઈ જાય છે પછી એને એક ઓર્બિટ પર છોડે છે ચલો આગળ વધીએ હવે બીજો એક પ્રકાર છે મેનફ્રેમ કમ્પ્યુટર હવે સુપર સુપર કમ્પ્યુટર કરતાં મેનફ્રેમ કમ્પ્યુટર થોડા સસ્તા અને ઝડપ અને ચોકસાઈ કમ હોય છે હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો જો અહીંયા એક લેપટોપ જેવો એક કમ્પ્યુટર છે અને અહીંયા આ જે છે એકથી વધારે કમ્પ્યુટર જોડવામાં આવ્યા છે આજે બધા જે તમને વાયર્સ જોવાય છે ને એ એક સાથે એક સાથે સો જેટલા કે સોથી વધારે કમ્પ્યુટર કનેક્ટ છે એટલા માટે અહીં અહીંયા જે વાયર્સ છે એ બધા આ કમ્પ્યુટર સાથે જોડાયેલા છે ચલો આગળ વધીએ તો હવે મેનફ્રેમ કમ્પ્યુટર વિશે આપણે થોડી જાણકારી મેળવીએ આ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર કરતાં નાના હોય છે પરંતુ તેઓ ઘણા ઝડપ અને મોંઘા પણ હોય છે સુપર કમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે એના કરતાં સસ્તા મેઇનફ્રેમ કમ્પ્યુટર હોય છે એક સમયે સો કરતાં વધારે લોકો એક મેઇનફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે જો દાખલા તરીકે એક ઓફિસ છે જેમાં સો કમ્પ્યુટર્સ છે હવે સો કમ્પ્યુટર્સ પર બધા માણસો બેસેલા છે તો એ એક કમ્પ્યુટર મેઇન ફ્રેમ તમે બનાવો તો સો કરતાં વધારે સો કરતાં સો માણસ જે છે એક સાથે વાતચીત કરી શકે એકને એકબીજાને ફાઇલ શેર કરી શકે અને ઝડપ પણ એ લોકો મેળવી શકે મોટા મોટા ઉદ્યોગ ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન સામાન તથા અન્ય યંત્રો બનાવવા માટે મેઈન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવે એક બીજો ઉપયોગ આપણે જોઈએ આપણે ઓફિસનો ઉપયોગ તો તમને સમજ પડી હશે ઓફિસ હવે ઉદ્યોગોમાં ઉદ્યોગો એટલે કે ફેક્ટરીઝ છે બરાબર કોઈ યંત્ર બનાવતું કોઈ ફેક્ટરી છે કોઈ કંપની છે તો એ પણ મેઇનફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે બેંક એરલાઇન્સ અને રેલવે જેવી મોટી સંસ્થાઓ હવે બેંકમાં તમે જાણો છો કે રોજે રોજ કેટલું પણ પૈસાનું લેણદેણ થાય છે તો એનું બધું જે મેન્ટેનન્સ છે એ એક માણસથી અથવા બે ત્રણ માણસથી ન થઈ શકે તો એના માટે મેઇનફ્રેમ કમ્પ્યુટર ઉપયોગ થાય છે એરલાઇન્સ તમને જાણો જ છો કે એરલાઇન્સ એક દિવસમાં કેટલા બધા પ્લેન્સ એક કન્ટ્રીથી અથવા એક સ્ટેટથી ઉડે છે બરાબર હવે એ લોકો જે ઉડે છે તો એનો નિયંત્રણ કે ભાઈ એક એક જ લાઈને એ લોકો નહીં ચાલે એક લાઇને ચાલશે તો એક સમયે જઈને એ લોકોનો એક્સિડન્ટ થવાનો ચાન્સીસ છે પછી રેલવેમાં પણ એવું જ છે કે ભાઈ એનો અંતર એની સમય એ બધું નિયંત્રણ રાખવા માટે અહીં ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ફ્રેમ કમ્પ્યુટર કોઈ પણ બનાવી શકે છે અને કોણ કોઈ પણ ખરીદી શકે છે મોટી સંસ્થાઓમાં ડેટાનો સંગ્રહ તથા પ્રથકરણ માટે અથવા કમ્પ્યુટરના મોટા નેટવર્કનું મોટા નેટવર્કની જાણ જાણવણી માટે મેનફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવે એક એવી સંસ્થા છે જેનો રેલવેનું બધું નિયંત્રણ થાય છે ઓનલાઈન તમે રેલવેની ટિકિટ બુકિંગ કરો છો તો હવે જે કંપનીમાંથી તમે બુકિંગ કરી તો એ જે કંપની છે એ પણ બધું ડેટા નિયંત્રણ કરે છે પોતાનું જે કસ્ટમર છે એનું બરાબર હવે આ તો ફ્રેમ કમ્પ્યુટરના ઉપયોગો અને એની ઝડપ ચોકસાઈ થઈ હવે હવે મિની કમ્પ્યુટર વિશે આપણે જાણીએ છીએ હવે મિની કમ્પ્યુટર જે છે આ ગેમિંગ પીસી જે છે એવું ગેમિંગ પીસી પણ તમે કહી શકો છો મિની મિની કમ્પ્યુટરને બરાબર મિની કમ્પ્યુટર ફ્રેમ કરતાં આ કમ્પ્યુટર ઘણા નાના અને સસ્તા છે બહુ જ સસ્તા છે મેઇન ફ્રેમ કરતાં સુપર કમ્પ્યુટર કરતાં આ જે કમ્પ્યુટર છે એ ઘણા સસ્તા છે એક સમયે દસથી વધારે લોકો તેનો ઉપયોગ કરી શકે હવે તમે ધારો કે એક ઓફિસ છે એમાં દસથી વધારે લોકો કામ કરતા નથી કમ્પ્યુટર પર દસ છે અને દસથી વધારે લોકો કામ કરતા નથી હવે એ લોકોને એકસા એકબીજા સાથે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ અથવા કોઈ ઇમેજ શેર કરવી હોય તો એ ઓટોમેટિકલી મિની કમ્પ્યુટર મિની કમ્પ્યુટર એ લોકો ખરીદીને એક સા એકસાઇન્ટ કરીને પોતાની જે ફાઇલ્સ છે પોતાનું જે કામકાજ છે એ એકબીજા સાથે શેર કરી શકે છે મેઇન ફ્રેમ કમ્પ્યુટરની જેમ જ મિની કમ્પ્યુટર પર બેંક વેપાર વ્યવસ્થા વેપાર વિષયની સંસ્થાઓ સરકારી વિભાગો તથા અન્ય સંસ્થાઓમાં ઉપયોગ થાય છે ચાલો હવે છેલ્લું માઇક્રો કમ્પ્યુટર હવે માઇક્રો કમ્પ્યુટરમાં શું શું આવ્યું તો ભાઈ માઇક્રો કમ્પ્યુટર આપણું જે પીસી છે એ આવ્યો પછી પામટોપ આવ્યો પછી આ લેપટોપ આવ્યું આ બધા જે છે એ બધા માઇક્રો કમ્પ્યુટરમાં આવે છે જેને પીસી પણ આપણે કહીએ છીએ જે આપણી લેબમાં છે આપણા ઘરમાં હોય છે એ બધું આ શું કહેવાય છે પીસી પણ કહેવાય છે ચલો એના વિશે આપણે જાણકારી મેળવીએ આ કમ્પ્યુટરનો ઉપયોગ ઘરમાં મેં તમને કીધું એવી રીતે ઘરમાં ઓફિસમાં તથા શાળાઓમાં થાય છે મિની કમ્પ્યુટર કરતાં તેની કિંમત ઘણી ઓછી હોય છે મિની કમ્પ્યુટર કરતાં પણ ઓછી હોય છે અને એક સમયે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે એક સમયે એક જ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે બરાબર ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને સંગ્રહવા હિસાબ રાખવા મિત્રો સાથે સંબંધીઓ નામ સરનામો ફોન નંબર જેવો ડેટા રાખવા રમતો રમવા એટલે કે ગેમ્સ રમવી અને ઓડિયો સાંભળવા જેવા કામો માટે તેનો ઉપયોગ થાય છે માઇક્રો કમ્પ્યુટરના ત્રણ મુખ્ય પ્રકાર છે ડેસ્કટોપ લેપટોપ ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે કે પીસી પર્સનલ કમ્પ્યુટર એનું પૂરું નામ છે લેપટોપ કમ્પ્યુટર એટલે કે આપણે લેપટોપ જે છે તમને ખબર જ હશે આજે આ લેપટોપનો એક પ્રકાર છે હેન્ડહેલ્ડ કમ્પ્યુટર હેન્ડહેલ્ડ કમ્પ્યુટર આવવું આવે છે અથવા આવવું આવે છે જેનાથી તમે હાથમાં મોબાઈલને જે હાથમાં મૂકીને તમે એનો ઉપયોગ કરી શકો છો હવે એના પછીના ભાગમાં સ્વાધ્યાય છે બરાબર તો તમારે આ જે મેં તમને સમજૂતી આપી એ બધું જ તો તમારે તમારી ચોપડીમાં લખ નોટબુકમાં લખવાનું છે સોરી ચોપડીમાં નહીં નોટબુકમાં લખવાનું છે અને સ્વાદ્ય તો ચોક્કસ તમારી સ્વા સ્વાદ્ય પોતીમાં અને તમારી નોટબુકમાં લખવાનું છે થેન્ક યુ